વાત કરીએ સુરત શહેરની, સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. વેસુના હોટેલમાં દરોડા પાડી મુંબઈની ચાર મોડેલોને વેશ્યાવૃત્તિના ધંધામાંથી મુક્ત કરાવી છે. તો હોટેલની નીચે ચાલતા રેકેટમાં બે દલાલ સામે ગુનો દાખલ કરાયો છે. ગ્રાહકને મોડેલના ફોટા મોકલીને ડીલ નક્કી કરવામાં આવતી હતી. સુરત શહેરમાં હવે ઓનલાઈન સેક્સ રેકેટનો મામલો સામે આવ્યો છે, જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે વેસુની ધ પાર્ક સેલિબ્રેશન નામની હોટેલ પાસે દરોડા પાડ્યા હતા. મુંબઈની ચાર મોડેલોને વેશ્યાવૃત્તિના ધંધામાંથી મુક્ત કરાવી છે, જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે શનિવારે ડમી ગ્રાહક બની દલાલનો સંપર્ક કરી સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું. આ અંતર્ગત દલાલ પહેલા ઓળખીતા હોય તેવા જ ગ્રાહકોને મોબાઈલ પર મોડેલના ફોટા મોકલે છે અને પછી તે ફોટામાંથી જે પસંદ આવે છે તેને ગ્રાહક વેસુ હોટેલની નીચેથી કારમાં લઈ જતા હોય છે. ગ્રાહક પોતાની રીતે હોટેલ કે પછી અન્ય કોઈ ઠેકાએ લઈ જાય છે. આ માટે દલાલને 3 કલાકના ગ્રાહકે 20,000 રૂપિયા ઓનલાઈન પહેલા આપવાના હોય છે. આખું સેક્સ રેકેટ દલાલ રાજ અને જાવેદ નામના બે શખ્સ ચલાવતા હતા. તેઓ મુંબઈથી મોડેલને સુરત બોલાવી વેસુ ફાયર બ્રિગેડની સામે એટલાન્ટિસ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટેલમાં રાખતા હતા. પછી રાત્રે બંને દલાલો વેશ્યાવૃત્તિનો ધંધો ચારે પાસે કરાવતા હતા અને આ અંતર્ગત પોલીસે ચાર મોડેલને મુક્ત કરાવી હતી. ચારે મોડેલ મુંબઈમાં વેબ સિરીઝમાં સાઈડ રોલમાં કામ કરે છે. આ અંતર્ગત વધારે રૂપિયાની લાલચમાં મોડેલ વેશ્યાવૃત્તિના ધંધા કરવા સુરત આવી હતી અને 20-22 વર્ષની ચાર મોડેલ પૈકી એક નેપાળની અને તે મુંબઈમાં રહે છે અને બાકી ગોવાની છે. તો બાકીની બે મુંબઈમાં રહે છે. હાલમાં પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરાવતા રાજ અને જાવેદ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો સેક્સ રેકેટમાં દલાલ 3 કલાકના ગ્રાહક પાસેથી 20,000 રૂપિયા લઈને તેમાંથી મોડેલને 5,000 આપતો હતો અને આ મોડેલ શહેરમાં છેલ્લા 5 દિવસથી રોકાયેલી હતી. પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરાવતા રાજ અને જાવેદ સામે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. અમારા એએચટીયુના પીઆઈને વાતની મળેલી હતી કે વેસુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે, એટલાન્ટિક સ્ક્વેર નામની બિલ્ડિંગના 3rd માળે ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજ નાઓ તેમજ જાવેદ નાઓ બાદરી છોકરીઓ બોલાવીને ગેરકાયદેસર ગૌ વેપારનો ધંધો કરતા હોવી બાતમી મળતા એએચટીયુના પીઆઈ તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં 4 વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ 2ની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે વેસુ પોલીસ સ્ટેશનમાં. અત્યાર સુધીની તપાસમાં અથવા તો જે કેસ થયો છે એમાં અત્યાર સુધી 4 મહિલાઓને મુક્ત કરવામાં આવેલી છે. એ આજે તપાસનો વિષય છે, ફરિયાદ નોંધાયેલી છે વેસુમાં. એટલે તપાસ દરમિયાન ખુલશે કે કેટલા ટાઈમથી ચાલતો. આમાં જાવેદ અને રાહુલ ઉર્ફે રાજ ઉર્ફે યુવરાજ નાઓ કસ્ટમરને પોતાના મોબાઈલ નંબરથી છોકરીઓના અથવા મહિલાઓના ફોટા મોકલતા હતા અને એમાંથી પસંદ કરીને છોકરીઓને ડાયરેક્ટ તેઓની પાસે મોકલી આપતા હોય છે, જેથી તેઓ પકડવાનો હજી બાકી છે. નાસ્તા ફરતા તેઓને જાહેર કરેલા છે.